ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવતા ગીર સોમનાથ પંથક પાણી પાણી થઈ ગયો. રોડ પર જળબંબાકારના આ દ્રશ્યો છે કોડીનારના. અહીં બે કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. 2 કલાકમાં વરસાદે શહેરને બાનમાં લઈ લીધું. એસટી ડેપો, અજંટા સિનેમા રોડ પર ભરાયા પાણી. પાણી ભરાવાને કારણે દરવાજા રોડ પર પણ દ્રશ્યો જે જોવા મળ્યા તે પૂર જેવા હતા. તો સુત્રાપાડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે વેરાવળ, ઉના, તળાળા સહિતના વિસ્તારોમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. કોડીનારમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં તરબોળ થયા. ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા. દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદે ખેલૈયાઓની ચિંતા વધારી. અમરેલીના ગામડામાં પણ વરસાદે પથારી ફેરવી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા ગામડાઓના રોડ પર પાણી વહેતા થયા. ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. ખાંભા શહેરના મિતિયાળા રોડ અને આશ્રમ કરાવી રોડ પર વહેતા થયા પાણી. ખાંભાના મોટા સમઢી અનીડા, ઇંગોરાળા, નાના વિસાવદર સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોને ખેલૈયાઓની ચિંતા વધી ગઈ છે. આ તરફ મેઘરાજાએ ધારીમાં પણ બગડાટી બોલાવી હતી. ધોધમાર વરસાદથી ધારીના રોડ પણ પાણી પાણી થઈ ગયા. ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. જતા જતા જાફરાબાદ પંથકમાં પણ જમાવટ કરતો ગયો વરસાદ. સવારથી વાતાવરણમાં વરસાદી માહોલ જોવા મળ્યો. સાંજ પડતા ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદના પગલે શેરીઓમાં પાણી વહેતા થયા. ભાવનગર શહેર અને જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામ સહિત આજુબાજુના ગામોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. બોટાદ પંથકમાં પણ વરસાદ આવ્યો. શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ બાજુ કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા. ભુજ તાલુકાના બળડિયા, કોટડા, ચકારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. સુરતના ખેલૈયાઓ પર ઘાત બનીને ત્રાટક્યો મેઘો. સાંજ પડતા જ સુરતના વિવિધ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. ભારે વરસાદથી ગરબા ગ્રાઉન્ડ પલળ્યા. ખેલૈયાઓ આજે રમી શકશે કે કેમ તે પણ ચિંતાનો વિષય. વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. સવારથી જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું. બપોર બાદ કપરાડાના નાના પોંડા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ગુજરાતમાં વરસાદે વિદાય તો લઈ લીધી છે. મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લીધી છે, ત્યારે નવરાત્રીના અંતિમ દિવસોમાં રંગમાં ભંગ પાડવા મેઘરાજા ત્રાટક્યા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. ગીર સોમનાથના આ દ્રશ્યો જુઓ. જેને અષાઢી માહોલ હોય તેમ કોડીનારમાં વીજળીના કડાકા ભડાકા સાથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. 1.5 કલાકમાં શહેર પાણી પાણી થઈ ગયું. ભારે વરસાદથી એસટી ડેપો, અજંટા સિનેમા રોડ પર પાણી ભરાયા. રોડ પર વ્હીલ ડૂબી જાય એટલા પાણી ભરાયા. અનેક વાહનો બંધ પડ્યા. રિક્ષાને પણ ધક્કા મારવા પડ્યા. પાણી દરવાજા રોડ પર ભરાઈ ગયા હતા. લોકોને ભારે ગરમીથી, ઉકળાટથી છુટકારો તો મળી ગયો. બીજી તરફ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ ગયો. આ તરફ અમરેલી, રાજુલા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદે ધબધબાટી બોલાવી. જેણે ચોમાસું જતા જતા જામ્યું હોય તેવો માહોલ સર્જાયો. અમરેલી, ખાંભા, જાફરાબાદ, રાજુલા, નાનુડી, ભાડ, નાગેશ્વરી, મીઠાપુર, ભાવરડી, ચૌતરા, બારપટોળી, ખાખબાઈ, બાલાની વાવ, પટવદર, કાગવદર સહિતના ગામડામાં વરસાદ આવતા રોડ પર પાણી વહેતા થયા. કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ખેતરો પાણી પાણી થઈ ગયા. નવરાત્રીમાં જ વરસાદ પડતા ખેલૈયાઓ અને આયોજકોની ચિંતામાં વધારો થયો. ખેડૂતોને તૈયાર મગફળી, કપાસ સહિતનો પાક વરસાદમાં પલળી ગયો. ખેતીના સોયાબીન, મગફળી, તલના પાકને કમોસમી વરસાદથી નુકસાન જવાની ભીતિ સેવાય છે. આ તરફ ભાવનગરમાં વાતાવરણ બદલાયું. અચાનક તડકો ગાયબ થયો અને ભારે પવન ફૂંકાયો. નવરાત્રી મહોત્સવમાં લોખંડની ગ્રીલ પડી. ઘટનામાં 2 ખેલૈયાઓને ઈજા થઈ. જવાહર મેદાનમાં નવરાત્રી મહોત્સવમાં બની ઘટના. આણંદ શહેર અને વલ્લભ વિદ્યાનગર શહેર, કરમસદ, બકરોલ ગામ, મોજરી ગામમાં ધીમી ધારે વરસાદ પડ્યો. વરસાદ થતાં ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. ગરબા ગ્રાઉન્ડ વરસાદ પડતા પલળી ગયા. ખેડૂતોને તૈયાર ડાંગર પાકને પણ વધુ વરસાદ પડે તો નુકસાનીની ભીતિ. નવરાત્રી પૂર્ણ થવાને આરે છે, ત્યારે ફક્ત 2 દિવસો બાકી રહ્યા છે, ત્યારે જાણે મેઘરાજાની પણ રાસની રમઝટ બોલાવાની હોય તેમ વિવિધ વિસ્તારોમાં મેઘાની પધરામણી થઈ ગઈ છે. ચોમાસું જતા જતા તરખાટ મચાવી રહ્યું છે. અત્યાર સુધી શાંત રહેલા વરસાદે ફરીથી એન્ટ્રી કરી ગુજરાતમાં ફરી એકવાર ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદ તૂટી પડશે. નવરાત્રીના 2 નોરતા બાકી છે, ત્યાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. હજુ ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ તાંડવ કરશે. આજથી 13 ઓક્ટોબર સુધીની ખતરનાક વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. લક્ષદ્વીપ પાસે અરબસાગરમાં જે લો પ્રેશર સર્જાયું હતું તે વધુ મજબૂત બનીને હાલમાં વેલમાર્ક લો પ્રેશર તરીકે સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હોવાથી વરસાદ પડશે, તેથી ગરબા 100% બગડવાના. તો ગુજરાતમાં વાદળછાયા વાતાવરણને કારણે 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. 3 દિવસ તાપમાન ઘટશે, બાદમાં ફરી તાપમાનમાં વધારો થશે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. અંબાલાલનું માનીએ તો 29 નવેમ્બરથી ઠંડીની અસર દેખાશે. 3 ડિસેમ્બરથી ઠંડી વધશે.